સદગુરુ મહારાજ નો જય હો. કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. બાપુ શ્રી વકીલ રામ મહારાજ નો જય હો. નટુરામ મહારાજ નો જય હો. સત્ય સનાતન ધર્મ નો જય હો. ગહન ગતિ ગુરુદેવની પલટાવે વિધિ કેરાલે બીજા દેવથી ના બને સદગુરુ તણુ વિવે. એક ઘડી આધી ઘડી ને આધી મે પુનિયા તુલસી સંગત સંત કી કટે કોટિ અપરાધ. સંત સમાગમ ને હરિ કથા તુલસી દુર્લભ દોય. સુત દારા હર લક્ષ્મી વો તો ઘરો ઘર ભી હો. સતગુરુ મહારાજ નો જય હો. આજનો પાવનકારી પુનિત પ્રસંગ કંકાપુરા ગામના એક શિવાળાની અંદર પ્રભુ ભક્ત એવા નટુભાઈના દેહ તિથિ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ ઘણા વખતથી નક્કી કરવામાં આવ્યો તો આજે એ પૂરો થયો. જેણે જેણે કંઈક નક્કી કર્યું છે એનું એક દાળ પૂરું થાય. વિઠ્ઠલ મહારાજ, જેણે હજુ કશું નક્કી જ નહીં કર્યું તેનું તો ઠેકોણું ક્યારે પડશે એનું કશું નક્કી નહીં. હજુ જોવા જ નહીં આયા એટલે વાત જ છો. જ્યારે કોઈ સંત મહાપુરુષ રામાયણ ની અંદર કહ્યું છે કે ભાઈ સંત નો સમાગમ પરમાત્માની કથા તુલસી દુર્લભ દોય, આ બે વાતો દુર્લભ છે. એક પરમાત્માની કથા અને એક સંતનું સમાગમ એ કોઈ પુણ્યશાળી જેમ કે ભાગ્યશાળીને ઘેર હોય છે. વિઠ્ઠલ મહારાજ દિવસે લગભગ કંઈક સત્યનારાયણની કથાનું પણ આયોજન હતું. રાત્રે આવા કાર્યક્રમ ભજનાનંદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સમય આપણા માટે બહુ કિંમતી છે, ક્યારે પૂરો થઈ જાય એનું કશું નક્કી નહીં. આજે આ ટોરું વરીને બેઠા એમાં કદાચ આજની નાઇટ કોકની છેલ્લી પણ હોઈ શકે. આ ટોરામ બેઠેલા કોકની છેલ્લી આજની નાઇટ, કાલ હવા મોમાં એકાદ દાગીનો નાય હોય નક્કી શું. હે, અમારે હવામાં એક બોન માથામાં તુપેલ નાખતા નાખતા ગબડી પડેલો. બધા જોઈ રહ્યા હતા માથામાં ધૂપેલ નાખે છે એવું. તે તેલ ધૂપેલ કરીને જ ગયા મને લાગે. પહેલું દસ બાર મોણા બેઠેલું જ હતું એ આજુબાજુ જોઈ રહ્યા હતા બધા. રસ્તા ઉપર ઘર હતું એટલે. એટલે આ જીવનનું કોઈ નક્કી નહીં ક્યારે પૂરું થઈ જાય એનું કશું નક્કી નહીં. અને તમારા મારા માટે કિંમતી સમય છે. દરેકને માટે સમય બળવાન છે. દરેકના માટે સમય બળવાન છે. સમય સમયનું કામ કરે છે. જે સમય ગયો એ પાછો આવવાનો નથી.
એ પાછો આવવાનો. એટલે કહ્યું, અગલી કો જાને દો, પિછલી કો જાને દો, અડ બિચલી કો પકડ લો. એક સેકન્ડ પહેલા જે સમય ગયો એ પાછો આવવાનો નથી. એક સેકન્ડ પહેલા જે આવવાનો છે એનું કશું નક્કી નહીં. હાલ જે સમય છે, અત્યારે જે ચાલી રહ્યો છે, હવે આમ કોક નામ બેહણે જવાનું હોય તો અત્યારે ભજનમાં ના આવે કે મારે હવે બેહણા જવાનું. આવું કદાચ એનું કોક બેહણું કાઢવા આવે, શું કરવું? વિઠ્ઠલ મહારાજ બને ને બને, ભલ ભલાન બન્યું છે. જે ઊંઘી ગયા એ ઘણા ખરા જાગ્યા નહીં. એટલે સમય કિંમતી છે. કદાચ સમય સારો હોય, કદાચ આ ડોંગેરો અત્યારે હારી પાકી, પણ આ વરસાદ મન મેલીને પડવાનું ચાલુ થયો છે. લો શું કરો, હવે આ બધું બગાડવું કહેવાય. શું કહેવાય? સમય જો કામ ના થાય ને સમય વગર જો પડે તેને બધું બગાડવું. એમ આપણું જીવન સમય જો કામમાં ના આવે ને સમય વગર જો કામમાં લઈએ તો એ બધું પાછું બગાડવું. ખરું કે નહીં? એટલે આજે આજે આપણે બધા ભેગા થયા છીએ, થોડું જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. આ જીવન એ તો પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે. બધાએ જાણે છે કે ભાઈ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે. અને પરમાત્માની પ્રાપ્તિ કર્યા વગર જો જતું રહે તો આવું અવગત્ય જાય. સમજ જાય? અવગત્ય જાય. પોતાનું ધ્યેય સિદ્ધ ના થાય એ બધા અવગત્ય જાય. પોતાનું નક્કી કરેલું ધ્યેય પ્રાપ્ત જો થાય એની સદગતિ થાય. વિઠ્ઠલ હારો ઉતારો આવે તેનું મન માને ખરું, પણ હારો ઉતારો એને આવતો ને ચારે ખૂણા હરખા હોવા જોઈએ, પછી એક વણછામાં આવી જાય. લગભગ 80% લોકોના જીવન વણછામ છે, એટલે હારું પાકતું નહીં. ચાર ખૂણા ચારે ચાર છે, પણ મારા બેટા ત્રણ ખૂણામાં ખાધ છે અને એક ખૂણો હારો છે, પણ આવું શું ઉતારો આવેલો? એટલે આજે સમય તમારા મારા માટે કિંમતી છે. એટલે કહ્યું છે સતગુરુ મહારાજ નો જય. હે મારા ગુરુજી, મન ઘડીએ ઘડીએ હું ભોરે. હે મારા ગુરુજી, મન ઘડીએ ઘડીએ હું ભોરે. હે મારા ગુરુજી, મન ઘડીએ 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 હોભોરે. હે મારા ગુરુજી, મન ઘડીએ ઘડીએ હોભોરે. હે મારા અંતરથી અડગાના થાય, અંતરથી અડગાના થાય ગુરુજી, મન ઘડીએ ઘડીએ મારા અંતરથી અડગા ન થાય. મારા અંતરથી અડગા ન થાય મારા ગુરુજી, મન ઘડીએ ઘડીએ હોભો. ગમતી નથી બીજી વાત મારા ગુરુજી, મન ઘડીએ ઘડીએ હોભો.
મને ગમતી નથી બીજી વાત મને ગમતી નથી બીજી વાત મારા ગુરુજી મને ઘડીએ ઘડીએ થોડા થોડા ઓટ ફફડાવતા રહેજો આપણી વાણી પવિત્ર થાય એવું નહીં સમજવાનું મંડળ વાળા કાલી મારે એમનું કહેતે વાળ હે ગુરુજી તમારે મારે પવની પ્રીત રે ગુરુજી તમારે ને મારે પવની પ્રીત રેવી પ્રીતો રે તોડી કેમ જાય રી પ્રીતો રે તોડી કેમ જાય ગુરુજી મન ઘડીએ ઘડીએ મનહર દેવ દયા
સ મંગલ ગુણ લગાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હો ગુરુજી મારા દીન દયાળ છે ગુરુજી મારા દીન દયાળ છે ગુરુજી મારા પ્રાણનાયાતાર છે ગુરુજી ગુરુજી મારા ઘડીએ ઘડીએ મને સાંભળે, મારા અંતરથી અડગા ન થાય,
કેમ અળગા ન થાય એની પાછળનું પણ એક કારણ છે. બધાએ આપણને ડૂબાડવાના ધંધા કર્યા છે અને સદગુરુએ આપણને તારવાનું કામ કર્યું છે. બધાએ કહ્યું છે ને, મારા સદગુરુ તારણ હાર હાથ મારો જાનો, હે મને ઉતારો ને ભવ પાર હાથ મારો જાનો. આપણો બાપ આપણો હાથ ઝાલે પણ ક્યારે છોડી દે એનું કશું નક્કી નહીં. કહેવાય છે બાપ પણ હોય બેન તો એક ઉપર વેરો અરખમણો રાખે, હોય બે ને હોય પણ એ વાલો અરખમણો તો શેત તો રાખે રાખે ને, એકનો પક્ષ વધારે ખ્યાત છે. વિઠ્ઠલ બોલો. એટલે સદગુરુ વગર આપણો હાથ કોણ જાલે ને, એમને જ હાથ જલાવા જેવો છે અને એમને હાથ જલાવા જેવો છે, બીજા હાથ જાલે એમાં હવાદ નહીં. એટલે પેલા એ કહ્યું તું, લુગાઈ આવે તો પીરજી કપડા રે માગે, લુગાઈ આવે તો પીરજી કપડા રે માગે, તારો કાપણિયો થઈને આવું મોરા પીરજી, બાબા રામ દે પરણાવે તમ પરણો બાધી હરજી, પરણો બાધી હરજી. લુગાઈ એટલે પત્ની, લુગાઈ એટલે પત્ની. એ જે જે બાજુના અરજી ભાથી હતા તો આગળ લુગાઈ કહેતા હતા પત્ની, એટલે એ ભાષા તો અહીં વાપરી મારવાડી ભાષાની, લુગાઈ એટલે પત્ની. અરે કે હા, હરજી ભાઠીએ કહ્યું, રામદેવે કહ્યું કે હરજી લગ્ન કરી લો, હરજી લગ્ન કરી લો. ત્યારે હરજી ભાઠીએ ના કહ્યું કે મારે લગ્ન કરવું નથી, કે કોઈ હવાત નહીં કાઢ્યા મેં, બધાએ હલવાયા છે કે, કારણ કે હું જોઉં છું કે છે બધે આમ. ત્યારે આજે આપણે ફરીએ ફરીએ ગલીએ ગલીએ બધે ફરીએ લાય ઉકારા જ હોય હારા. વિઠ્ઠલ મહારાજ, કોઈ શામાળો એવો નહીં, કોઈ હગો એવો નહીં સાજે કંકાશ ના હોય. વિઠ્ઠલ મહારાજ, બે ધણી ધણીઓની વઢ્યો 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 એવા વઢ્યો આ બોલા લીધા ભાઈ, બોલો. આખો દાડો ખાધું નહીં પીધું નહીં, વાજ પડે ખાધું પીધું નહીં, કશું ઊંઘી ગયો, આખી રાત જતી રહી. સવારમાં ઉઠ્યા ચા મેલી પણ ચા કોઈ કોઈ પીધી નહીં. એના પતિએ વિચાર કર્યો, મારા આબોલા લીધા શું કરી જવું, ધાર્યું કોમ આ તો આપણે એમની જોડે નાવાનું પાણી કઢાવવાનું, દાંતન લાવો કહેવાનું, આવું બધું. વિઠ્ઠલ આ હારું. એટલે એના ધણીએ એક જુક્તિ કરી, એના ધણીએ એક જુક્તિ કશું ખોરવાની કોશિશ કરી. હવે જે વસ્તુ ખોરવું હોય તરત મળી જાય, પણ નતું ખોરવાનું એ ખોરતા. એટલે બહુ બાલો માર્યો, બહુ ફેંદ્યું બહુ ફેંદ્યું બહુ ફેંદ્યું, કશું ના મળ્યું. એટલે પેલા નાહી ના રહેવાયું, જેમ તે પછાડે જે જે ફેંદે, એટલે પેલા નાહી ના રહેવાયું. હા, હવાના ઉઠ્યા તાના શું ખોરો છો, કહો તો ખરા ખોરિયાલું કે એ જ ખોરું છું. આ તમે જે કહોશો ને એ જ ખોરું છું કે છે. હા, હવે શાંતિ મને મળી ગયું કે તારે કોક મેલીને રડવા લાગ્યા. વિઠ્ઠલ મહારાજ, થાય કે ના થાય કે એ તમે જે કહો છો ને એ જ હું ખોરું છું. હે, અને વાત સાચી છે મહારાજ. જીવનની અંદર એવું કહેવાય છે કે ભાઈ જેના જીવન સાથીની જોડે મનમેર, જેટલો મનમેર હોય, જેટલી હસી ખુશી હોય, જેટલો બેના વચ્ચે આનંદ હોય, એટલું જીવન વ્યર્થ આમ આપણું આનંદમય જતું રહે, એ આપણું જીવન કેટલું આમ હસતે હસતે જતું રહે. પણ જ્યાં જુઓ તો લાઈવ ઉકારા લાઈવ ઉકારા. એટલે હરજી ભાથીએ કહ્યું કે મારે લગ્ન કરવું નહીં, લુગાઈ આવે તો પીરજી કપડાં માગે, હું કઈથી લાવી આવ્યો, હે હું તમારી ભક્તિ કરવું કે એમના બધા પૂરું કરવું. રામદેવ બહુ સમજાવે બહુ સમજાવે પણ સમજતા નથી. આખરે એમને કહેવું પડ્યું કે કુંવારી કન્યા મારી સગી ભણેજડી, હે
એમને આખરે કેવું પડ્યું, સ્વર્ગમાં મારી સગાઈ કરો કે વિઠ્ઠલમાં જન્મો જન્મથી માગું તમારું શરણું. એમ કહેવાય છે કે ગુરુજી મારા પ્રાણના આધાર છે, ગુરુજી મારા પ્રાણના આધાર છે, અને એમના વડે આપણે જીવીએ છીએ. ને આ જગતમાં જો ગુરુજી ના હોત, સંત કોઈ ના હોત, તો અહીં જીવવું વહમું પડે, પડે કે ના પડે? અત્યારે તમે જુઓ બધા શામાડાની અંદર લોકો ફફડ્યા ને ફફડ્યા રહ્યા છે, મગરમાં રહેવું ને પોણીની બીક રાખે છે, ચાલી રહ્યું છે ને? આવું વાતમાં કશું હે નહીં વિઠ્ઠલ મારા, પણ છતાં અજાણ્યો માણસ ધીબાઈ જાય. તમારા આ ટોરું છોડીને બહાર ના જવાય હો, કેટલાય લગભગ કહું કેટલાય લગભગ એવા આમ 5-6 મહિના પહેલા અમારે શામાડાની અંદર આવું ચાલતું હતું. વિઠ્ઠલ મારા જે હારા 4-5 બુઢિયા એવા રાતે પહેરેલા અમે જોયા હોત વિઠ્ઠલમાં, ત્યાં હારા નાહા નાચ ગળા ઉપર ચડી જાય ને ગળા ઉપર બેહે ના હું, પેલો કે પેલા ઘર ઉપર હતા ને પેલા ઘર ઉપર હતા. વિઠ્ઠલ મારા એ કશું ખખડાવતા કે અંટારો માર્યો, નેકર્યા હતા 4-5 બુઢિયા નેકર્યા, આ રસ્તે જવા વાળો એક ગોળીઓ થી બચી ગયો, શું કરવાનું? એની અંદર ભોગ બની જવાય. કેમ કે વાતાવરણ જ્યારે એવું હોય ત્યારે, અહીં વાતાવરણ દરેકને અસર કરે છે. પાડોશી ઘેર કશીક માથાકૂટ થાય એટલે એવું નહીં સમજવાનું એ માથાકૂટ તમારા ઘેર આવે, વાતાવરણ બને એટલે આપણે ઘેર આવે. આ બધા વાતાવરણ બન્યો છે. શું બન્યો છે? એ વાતાવરણ એક દાડો હમાઈ જવાનું છે. પણ આવું આવું જ્યારે થાય છે ને ત્યારે આપણને ખબર પડે છે હારું જીવન કેટલું અણમોલ છે. ઘણા ખરા કે અમે ગરમ પ્યાહી જઈએ, હવાર મોન્યા કરીએ, બહાર ડોબો આયડા તોય બાન્યા કરતા જોવા નહીં, કેટલું બધું જીવ વાલો છે પોતાને, કેટલો બધો વાલો છે અને કેટલું બધું પોતાનું જીવન વાલું છે. પણ વાલું છે સાથે સાથે વેડફાય છે એ નહીં જોતા. આ અહીં કેવું કહેવાય છે, ભજન વગર આ જીવની ક્યારે સદગતિ થાય એવી નથી. ભજન જ એક એવો રસ્તો છે જેનાથી આ જીવને શાંતિ થાય. અઢળક સંપત્તિ હોય તોય કોઈને શાંતિ થઈ નથી. અઢળક જર જમીનને જોરું તેણે કજિયાના છોરું, જર જમીન અને છોરું. જર એટલે જર ઝવેરાત અને જમીન એટલે આપણી મિલકત જેને કહેવાય, અને છોરું એટલે છોકરાઓ. આ તેણે કજિયાના છોરું છે, તેણે એમાં કકરાટ છે, નર્યોગ છે 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 ને. હા, કોઈ આપણી વાડીમાં પ્યાહી ગયા છે એને કકરાટ છે, નહીં હારું પાકતું એને કકરાટ છે, કંઈક નરે ખહલો થયો છે એને કકરાટ છે. એટલે એમાં મજા નહીં, છોકરો કયું નહીં કરતો એમાં મજા નહીં, અહીંયા કરતો એટલી માથાકૂટ છે. રોડ્યા રડે છે જોને ખેદ ગળો થાય છે, ગબડે ના ગાડું પેલા પરણ્યા પસ્તાય છે. જોઈ તો રહ્યા છે કુવારા, બુજે ના દિલ કેરા લારા, કે સુખ તને સોમ દેખાય છે. બધા સુખ કોરે છે, સુખ ની પ્રાપ્તિ બધાને સુખ ની જરૂર છે, પણ સુખ છે કઈ? એ સુખ એ સંતો ની પાસે છે. સુખ સંતો ની પાસે છે, જયારે કોઈ સંત જયારે મળી જાય વિઠ્ઠલ મહારાજ, ત્યારે આપણને કોઈ એમાંથી બહાર કાઢે, કોઈ એમાંથી બહાર કાઢે. એટલે કહ્યું હરે આ સંસાર મોરે આસ સાર મોરે જન્મ્યા ગોવિંદ ના ગુણ we
ગોવિંદ ના ગુણ ગા મો
ખાય 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 ખ